વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું ફરી સ્વાગત છે. ધોરણ 11 નામાના મૂળ તત્વો વિષયમાં પ્રકરણ 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોની આપણે સમજ મેળવતા હતા. કેટલાક નામાના પારિભાષિક શબ્દોની આપણે સમજ મેળવેલી છે. હવે આજે આગળ બીજા વધારાના કેટલાક શબ્દો છે કે જે તમને આગળ અભ્યાસમાં વારંવાર ઉપયોગમાં આવશે એવા નામાના પારિભાષિક શબ્દોની સમજ મેળવીએ. એમાં એક શબ્દ છે માલ, એટલે કે વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય, વેપારી જે ચીજ વસ્તુઓનો ધંધો કરતો હોય તે વસ્તુને માલ કહેવાય છે. વેપારી જે ચીજ વસ્તુનો ધંધો કરતો હોય તે ચીજ વસ્તુ એ તેનો માલ કહેવાય, બરાબર. એટલે કે ચીજ વસ્તુ ખરીદે, વેપારી ચીજ વસ્તુ ખરીદે એનો ઉદ્દેશ વેચવા માટેનો હોય તો તે વસ્તુને ધંધાનો માલ કહેવામાં આવે છે. ફર્નિચરની દુકાનમાં ફર્નિચર એ ધંધાનો માલ કહેવાય. કરિયાણાની દુકાનમાં કરિયાણાની વસ્તુ એ ધંધાનો માલ કહેવાય, કારણ કે વેપારી એ ચીજ વસ્તુઓ વેચવા માટે ખરીદે છે. તો જે વસ્તુ ધંધાની ધંધો કરતા હોય તેના માટે વેપારી ખરીદે તો તેને ધંધાનો માલ કહેવામાં આવે છે. ત્યાર પછીનો શબ્દ છે ખરીદી. પેઢી ધંધાનો માલ રોકડેથી, ચેકથી કે ઉધાર મેળવે. ધંધાકીય એકમ છે એ ધંધાનો માલ રોકડેથી, ચેકથી કે ઉધાર મેળવે અને તો તેને માલની ખરીદી કહે છે. વેપારી જ્યારે ધંધામાં માલ ખરીદે ત્યારે ધંધામાં યાદ રાખો ખરીદ ખાતે ઉધાર થાય. વેપારી પેઢીનો માલ રોકડેથી ખરીદે, ચેકથી ખરીદે કે ઉધાર એટલે કે શાખ ઉપર ખરીદે તો તેને ધંધાની ખરીદી કહેવાય, અને જ્યારે વેપારી ખરીદી કરે ત્યારે તેને ધંધાના ખરીદ ખાતે ઉધાર કરવામાં આવે છે. એ જ રીતે પછીનો શબ્દ છે વેચાણ. પેઢી ધંધાનો માલ રોકડેથી, ચેકથી કે ઉધાર ગ્રાહકને આપે તો તેને ધંધાનું વેચાણ કહેવાય છે. વેપારી જ્યારે ધંધામાં માલ વેચે ત્યારે વેચાણ ખાતે શું થાય છે, જમા થાય છે, એ આપણે આગળ જોઈશું આગળના ચેપ્ટરમાં. ત્યાર પછીનો શબ્દ છે દેવાદારો. દેવાદાર કોને કહેવાય? તો કે દેવાદારો એ શું છે? તો કે ધંધાએ જેની પાસેથી રકમ વસૂલ કરવાની બાકી છે. ધંધાએ કોઈ વ્યક્તિને ઉધાર માલ આપ્યો હોય, બરાબર, ઉધાર વેચાણ કર્યું હોય કે કોઈને ઓછીના પૈસા આપ્યા હોય, બરાબર, બેંક પાસેથી લોન લીધી હોય તો ધંધાએ જેની પાસેથી રકમ વસૂલ કરવાની બાકી છે તેવી વ્યક્તિઓ એટલે કે દેવાદારો, બરાબર. ધંધાએ જેની પાસેથી રકમ વસૂલ કરવાની બાકી હોય તેવી વ્યક્તિઓ એટલે દેવાદારો. દેવાદારો છે એ ધંધાની ચાલુ મિલકત ગણવામાં આવે છે. જે વ્યક્તિ પાસેથી આપણે પૈસા વસૂલ કરવાના બાકી છે, આપણે ઉધાર માલ વેચ્યો હોય કે કોઈને ઉછીની રકમ આપી હોય તો એ આપણે વસૂલ કરવાની બાકી છે તો એ આપણો ધંધાનો દેવાદાર કહેવાય છે. એ ધંધાની ચાલુ મિલકત છે. ત્યાર પછી લેણદારો. ધંધાએ જેને રકમ ચૂકવવાની બાકી, જેમ આપણે કોઈકની પાસેથી રકમ વસૂલ કરવાની બાકી હોય તો એ આપણો દેવાદાર કહેવાય, એમ આપણે પણ ઘણા વેપારીઓને પૈસા ચૂકવવાના બાકી હોય તો ધંધાએ જેને રકમ ચૂકવવાની બાકી હોય તેવી વ્યક્તિઓને લેણદાર કહેવામાં આવે છે. કે જે આપણી પાસેથી પૈસા માગતા હોય એ બધા ધંધાના લેણદારો કહેવાય. લેણદારને ચાલુ જવાબદારી ગણવામાં આવે છે. જેમ દેવાદારો છે એ ચાલુ મિલકત છે, એમ લેણદારોને ચાલુ જવાબદારી ગણવામાં આવે છે. ત્યાર પછીનો શબ્દ છે લેણું. લેણું કોને કહેવાય? તો કે ધંધાની લેવડ દેવડ અંગે જે રકમો વેપારીને મળવાની બાકી હોય, ધંધાની લેવડ દેવડ થાય, ધંધાકીય વ્યવહાર થાય, ધંધા બે વ્યક્તિ વચ્ચે ધંધાકીય લેવડ દેવડ થાય ત્યારે જે રકમ વેપારી એ મેળવવાની બાકી હોય તેને ધંધાનું લેણું કહેવાય છે. દાખલા તરીકે દેવાદાર, આપણે સમજા કે દેવાદાર એટલે જેની પાસેથી આપણે રકમ વસૂલ કરવાની બાકી છે તો એ જે રકમ એની પાસેથી વસૂલ કરવાની બાકી છે તેને આપણે ધંધાનું લેણું કહીએ છીએ. દેવાદારો છે લેણીહુંડી. લેણીહુંડી શું છે આપણે આગળ અભ્યાસમાં આખું એનું એક અલગ ચેપ્ટર છે ત્યારે વધારે ડિટેલથી સમજશું. મળવાની બાકી આવક એ પણ આપણું લેણું છે. આવક મળવાની બાકી હોય, કમિશન મળવાનું બાકી હોય, દલાલી મળવાની બાકી હોય, પગાર મળવાનો બાકી હોય તો એ મળવાની બાકી આવક એ પણ ધંધાનું લેણું કહેવાય છે. પછી
અગાઉથી ચૂકવેલ ખર્ચ, આપણે કેટલાક ખર્ચ એડવાન્સમાં ચૂકવતા હોય, અગાઉથી ચૂકવા હોય, તો એ અગાઉથી ચૂકવેલ ખર્ચ એ પણ આપણું રહેણું છે. કે ભાઈ આપણે અગાઉથી પગાર ચૂકવી દીધો ધંધાના કર્મચારીને, કે 3 મહિનાનો પગાર એડવાન્સ ચૂકવી દીધો, તો આપણે 3 મહિના સુધી એની પાસેથી કામ લેશું, તો 3 મહિના જેટલું એની પાસેથી કામ લેવાનું આપણે બાકી છે, તો એ ધંધાનું રહેણું કહેવાય. એટલે મળવાની બાકી આવક, અગાઉથી ચૂકવેલ ખર્ચ, એ બધા એક પ્રકારનું રહેણું ગણાય છે. લેણું છે એ એક પ્રકારની ચાલુ મિલકત ગણાય છે. જો લાંબા ગાળાના લેણા છે, લાંબા ગાળાના લેણા કોને કહેવાય, તો કે ધીરેલી લોન, કોઈકને આપણે લોન આપી હોય તો એ લાંબા ગાળાની હોય, તો એ લાંબા ગાળાનું લેણું કહેવાય. પછી દેવું, એનાથી વિરુદ્ધ દેવું, ધંધાની લેવડ દેવડ અંગે જે રકમ વેપારીએ ચૂકવવાની બાકી હોય, આપણે વસૂલ કરવાની બાકી હોય તો લેણું કહેવાય, પણ ધંધાકીય લેવડ દેવડને કારણે વેપારીએ જે રકમ ચૂકવવાની બાકી હોય એને ધંધાનું દેવું કહેવાય. દાખલા તરીકે લેણદાર, લેણદાર એટલે શું, તો કે જેની પાસે, જે આપણી પાસેથી રકમ માગે છે, જે રકમ આપણે સામેવાળી વ્યક્તિને ચૂકવવાની બાકી છે, તો એ લેણદારોને આપણે જે પૈસા ચૂકવવાના હોય એને દેવું કહેવાય. દેવી હુંડી, ચૂકવવાના બાકી ખર્ચા, જે ખર્ચા આપણે ચૂકવવાના બાકી છે એ પણ આપણું ધંધાનું દેવું કહેવાય. અગાઉથી મળેલ આવક, જે આવક આપણે એડવાન્સમાં મળી હોય, તો એ આવક જેટલું આપણું દેવું કહેવાય. આ તમામ પ્રકારના દેવા જવાબદારી ગણાય છે. દેવા 2 પ્રકારના હોય છે, ચાલુ દેવા અને લાંબા ગાળાના દેવા. ચાલુ દેવા કોને કહેવાય, કે જે 1 વર્ષથી ઓછી મુદતમાં ચૂકવવા પાત્ર હોય, 1 વર્ષથી ઓછી મુદતમાં જે દેવા ચૂકવી દેવા પડે તેમ હોય, એવા દેવાને ચાલુ દેવા કહેવાય. અને લાંબા ગાળાનું દેવું એટલે 1 વર્ષથી વધુ મુદતમાં ચૂકવવા પાત્ર હોય એવા દેવાને લાંબા ગાળાનું દેવું કહેવાય. આમ માલ ખરીદી વેચાણ, દેવાદારો લેણદારો, લેણું દેવું, દેવાના 2 પ્રકાર, ચાલુ દેવા અને લાંબા ગાળાનું દેવું, એ આપણે સમજ્યા. ત્યાર પછીનો શબ્દ આવશે વાઉચર કોને કહેવાય, જે આપણે હવે જોઈશું. ત્યાર પછીનો શબ્દ છે વાઉચર. વાઉચર કોને કહેવાય, તો કે વાઉચર એટલે ધંધામાં થતા વ્યવહારોનો દસ્તાવેજી લેખિત પુરાવો. વાઉચર એટલે ધંધામાં થતા વ્યવહારોનો દસ્તાવેજી કે લેખિત પુરાવો. ધંધામાં જે કાંઈ વ્યવહાર થાય બરાબર, એની સાબિતી રૂપ લેખિત દસ્તાવેજી પુરાવો, જેને આપણે વાઉચર કહીએ છીએ. આપણે કોઈ વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદીએ ત્યારે એ વેપારી આપણને બિલ આપે છે, તો આ બિલ ઉપરથી આપણે એવું અર્થઘટન કરીએ છીએ કે આ બિલની અંદર જેટલી રકમ દર્શાવેલી છે એટલી રકમનો માલ આપણે ખરીદેલો છે, એટલી રકમની આપણે ખરીદી કરી છે, અને વેપારી પાસે એની બીજી કોપી હોય, તો એ વાઉચર ઉપરથી વેપારી એવું નક્કી કરશે કે આ મારું વેચાણ છે, કે આટલા રૂપિયા મને મળ્યા છે. આમ 2 વ્યક્તિ વચ્ચે ધંધાકીય વ્યવહાર થાય ત્યારે ધંધાકીય વ્યવહારને વાઉચર એટલે ધંધામાં થતા વ્યવહારોનો દસ્તાવેજી કે લેખિત પુરાવો. આ પુરાવો લેખિત સ્વરૂપે હોવાથી લાંબો સમય સાચવી શકાય છે. વાઉચર છે એ લેખિત સ્વરૂપે હોય છે, એટલે આપણે એને લાંબો સમય સાચવી શકીએ છીએ, અને જરૂર પડે એને પુરાવા તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ, સાબિતી તરીકે રજૂ કરી શકાય છે. વાઉચર છે એને જરૂર પડે આપણે પુરાવા તરીકે રજૂ કરી શકીએ છીએ, સાબિતી તરીકે પણ રજૂ કરી શકીએ છીએ. બિલ, આપણે રોકડેથી માલ ખરીદીએ કે ઉધાર માલ ખરીદીએ કે કોઈ મિલકત ખરીદીએ, ત્યારે સામેવાળી વ્યક્તિ આપણને જે બિલ આપે બરાબર, તો એ બિલ આપણા માટે વાઉચર થયું કહેવાય. એક કોપી વેપારી પાસે હોય, એક કોપી આપણી પાસે હોય, અને આ વાઉચર ઉપરથી જ હિસાબો લખવામાં આવે છે, નામું લખવામાં આવે છે બરાબર છે. બિલ છે રસીદ, ફીની પહોંચ, આપણે ફી ભરીએ તો એની પહોંચ, તો સંસ્થા માટે ફીની પહોંચની વાઉચર એ એના માટે એટલી આવક થયેલી ગણાય. તમારા માટે તમારી પાસે જે સ્કૂલનું ફીની પહોંચ હોય તો એના ઉપરથી તમે એવું અર્થઘટન કરો હિસાબ લખતી વખતે કે આ મારે મેં રકમ ચૂકવેલ છે. વાઉચર ઉપરથી જ નામું લખાય છે. બિલ છે, રસીદ છે, જમા ચિઠ્ઠી છે, ઉધાર ચિઠ્ઠી છે. આ જમા ચિઠ્ઠી શું છે, ઉધાર ચિઠ્ઠી શું છે એ આપણે આગળ પેટા નોંધાવશે એમાં વધારે ડિટેલમાં સમજશું. ચેકનું અડધ્યું, બેંકમાં આપણે ચેક ભેળો હોય તો એક ચેક આપણે બેંકમાં જમા કરીએ એનો અડધો ભાગ બરાબર છે આપણી પાસે હોય, તો એ ચેકનું અડધ્યું છે એ પણ બેંકને આપણી વચ્ચે થયેલી લેવડનો દસ્તાવેજી લેખિત પુરાવો છે. ત્યાર પછી પેઈંગ સ્લીપ, એટલે કે બેંકમાં નાણાં ભર્યાની પહોંચ. આપણે બેંકમાં નાણાં ભરીએ કે ભાઈ આજે આપણે બેંકમાં 50,000 રૂપિયા ભર્યા, તો
એક ભાગ આપણે બેંકમાં આપીએ છીએ અને બીજો ભાગ આપણી પાસે રહે છે, જે એવું બતાવે છે કે આપણી અને બેંક વચ્ચે આજે 50,000 રૂપિયાની લેવડ દેવડ થઈ રહી છે, આપણે આજે બેંકમાં 50,000 રૂપિયા જમા કરાવેલા છે, જેનો લેખિત દસ્તાવેજી પુરાવો છે વગેરે નોંધાયેલા વાઉચર છે. તો વાઉચર છે એનું અર્થઘટન આપણે કરતા આવડવું જોઈએ. વાઉચર ઉપરથી જ નામું લખાય છે. સામેવાળાનું બિલ આપણી પાસે આવ્યું તો એનો મતલબ એમ છે કે આપણે એ રકમ ચૂકવી છે, કાંઈ આપણી ખરીદી છે, અથવા તો આપણે એને રકમ કોઈ પણ રીતે ચૂકવવાની બાકી છે, બરાબર. એમ વાઉચર ઉપરથી આપણને અર્થઘટન કરતા આવડવું જોઈએ. આપણી પાસે સામેવાળાની પહોંચ હોય, રસીદ હોય, તો એનો મતલબ એમ થયો કે આપણે આ રકમ ચૂકવેલ છે, આપણા માટે ખર્ચ છે. અને જો આપણી પહોંચ સામેવાળા પાસે હોય તો એનો મતલબ એમ થયો આપણા માટે કે આપણા માટે આવક છે અને સામેવાળા માટે એ ખર્ચ છે. આમ વાઉચર ઉપરથી જ હિસાબો લખાય છે, બરાબર છે. ત્યાર પછીનો શબ્દ છે સ્ટોક કોને કહેવાય. તો કે ખરીદેલ માલ પૈકી જે માલ ધંધામાં વધે એ માલને ધંધાનો સ્ટોક કહેવાય. ખરીદેલો માલ પૈકી જે માલ ધંધામાં વધે એ માલને સ્ટોક કહેવામાં આવે છે. હિસાબી વર્ષના અંતે વધેલ માલના સ્ટોકને આખો સ્ટોક કહેવાય. હિસાબી વર્ષ આપણું હિસાબી વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય છે. 1 એપ્રિલથી શરૂ થાય અને 31 માર્ચે પૂરું થાય. ત્યારે જ્યારે હિસાબી વર્ષ પૂરું થાય ત્યારે ધંધાની અંદર જે માલનો સ્ટોક વધ્યો હોય તેને ધંધાનો આખો સ્ટોક કહેવાય છે. અને ફરી પાછું બીજે દિવસે 1-4 આવે, 1 એપ્રિલ આવે, ત્યારે એ જે આખો સ્ટોક છે એ ફરી વખત શું બને છે, બીજા વર્ષે શરૂઆતમાં એ શરૂઆતનો માલ સ્ટોક બને છે. આમ ધંધાની અંદર ખરીદેલ માલ પૈકી જે વધેલ માલ છે એનો સ્ટોક કહેવાય છે. અને રોજે રોજ આપણે સ્ટોક હિસાબમાં મેન્ટેન કરતા હોય કે આજે આપણી દુકાનમાં માલ ખરીદ્યો એમાંથી કેટલો વેચાણો, પાછળ કેટલો સ્ટોક વધ્યો, એ સ્ટોક બીજે દિવસે શરૂઆતનો સ્ટોક બને છે. વળી પાછો રાત્રે આપણે સ્ટોક મેળવીએ તો એ આખો સ્ટોક થયો કહેવાય. સવારે દુકાન ખોલીએ ત્યારે આખો સ્ટોક છે શરૂનો સ્ટોક બને છે. આમ હિસાબી વર્ષના અંતે જ્યારે આપણે સમગ્ર વર્ષ દરમિયાન ધંધામાં કેટલો સ્ટોક છે એ મેળવીએ તો એને આખો સ્ટોક કહેવાય. અને નવા વર્ષની શરૂઆતમાં એ આખરનો સ્ટોક શું બની જાય છે, શરૂઆતનો સ્ટોક બની જાય છે. ત્યાર પછી બીજા કેટલાક શબ્દો છે એ હવે પછી આપણે જોઈશું.